હવે આપણે એ વિચારવાની વાત રહી છે કે એનસીસી કેમ અત્યારે ચર્ચામાં લેવાનું છે તો NCC ને ચર્ચામાં લેવા પાછળનું રીઝન એ છે કે NCC એ એક એક્સરસાઇઝ શરૂ કરી છે NCC યોગદાન અંતર્ગત કોવિડ નાઇન્ટીન સામે લડવામાં નાગરિક અધિકારીઓને મદદ કરવા માટે સ્વયંસેવક કેડેટ્સની ઓફર કરી છે મતલબ કે એનસીસીના જે સ્વયંસેવકો છે એ કોવિડ નાઇન્ટીનના સામે જે લડવા માટે નાગરિકોને જે મદદ કરવા માટે જે સ્વયંસેવકોની જરૂર પડતી હોય તો એ બાબત માટે એમણે એક સામેથી ઓફર કરી છે કે અમારા સ્વયંસેવકો તમને મદદ કરશે હવે સાથે સાથે એ પણ જણાવી દઉં કે એનસીસી જે છે ને એના ડિરેક્ટર જનરલ કોણ છે તો લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચોપરા સાહેબજી છે સાથે સાથે એ કહી દઉં કે એનસીજી છે એનસીસી જે છે ને એ આપણા સંરક્ષણ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય હેઠળ કામ કરે છે જેના મિનિસ્ટર છે રાજનાથ સિંહ ઓકે નેક્સ્ટ કેરળમાં સ્થિત એસસીટીઆઈ એમએસટીએ કઈ કંપની સાથે પોર્ટેબલ લાઈવ વેઇટ ઇમરજન્સી વેન્ટિલેટર સિસ્ટમ બનાવવા માટે સહયોગ આપ્યો હતો તો કેરળ સ્થિત એસટીઆઈ એમ મતલબ શું થશે પહેલાં તો એ આપણે સમજી લઈએ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી હવે એમણે જે ઇમરજન્સી વેન્ટિલેટર સિસ્ટમ બનાવવા માટેને જે સહયોગ આપ્યો છે એ કંપનીનું નામ છે વિપ્રો થ્રીડી ઓકે જો હવે એ સાથે સાથે એ કહી દઉં કે જે આપણી જે ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ અને ટેકનોલોજી છે એના ડિરેક્ટરનું નામ છે આશા કિશોર અને એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કામ કરે છે જેના મિનિસ્ટર છે ડૉક્ટર હર્ષવર્ધન હર્ષવર્ધન નેક્સ્ટ કૃષિ અને ખેડૂત કલ્યાણ માટેના વર્તમાન પ્રધાન પ્રધાન મતલબ કે જે આપણા કેબિનેટ મિનિસ્ટર છે કે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ માટેના જે મિનિસ્ટર છે એ કોણ છે તો નરેન્દ્રસિંહ તોમર જે છે હવે કેમ કૃષિ અને અત્યારે કોવિડના જે કોરોનાના માહોલમાં કૃષિ કેમ વચ્ચે આવ્યું છે કે જેથી કરીને કૃષિ કેમ વચ્ચે આવી એ વાત જણાવી દઈએ કે જે કેન્દ્રીય કૃષિ મંત્રાલય છે કે જેમણે ઈ નામ પ્લેટફોર્મમાં ત્રણ સુવિધાઓ શરૂ કરી છે જેથી ખેડૂતો તેમની લની કરીને પ્રોડક્ટ

ચારસો દસ જિલ્લાઓમાં રાષ્ટ્રીય તૈયારી સર્વે બે હજાર વીસ કોણે બહાર પાડ્યો તો મિત્રો એ છે આપણા જીતેન્દ્રસિંહ જે વારંવાર અત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી આવ્યા જાય છે કોણ છે જીતેન્દ્રસિંહ એ પણ સમજવાની જરૂર છે કારણ કે જીતેન્દ્રસિંહ જે છે એક કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શનના રાજ્યમંત્રી છે સર્વેના અહેવાલો આપણને એચ ડી એ આર ડોટ જીઓવી ડોટ ઇન પર જોવા મળશે ઓકે નેક્સ્ટ લોકડાઉન દરમિયાન બાળકોને જોડાવવા મતલબ કે બાળકોની એક્ટિવિટી થઈ શકે એ માટે ઓડિશા સરકારે કયા વિશ્વ સંગઠન સાથે મળીને મો પ્રત્યા મો અથવા માય ટેલેન્ટ માય માય મો મતલબ પ્રતિભા હા ટેલેન્ટ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો ઓડિશા સરકારે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન ફંડ સાથે જોડાઈને આ કાર્યક્રમની શરૂઆત કરી છે ઓકે નેક્સ્ટ રોગ સામે લડવા વૈશ્વિક એકતા કોવિડ નાઇન્ટીન જે ઠરાવને અપનાવ્યું છે તે સંગઠનોનું નામ જણાવો તો તે સંગઠનો નામ છે યુ એનજી એ યુ એન જી એ મતલબ શું થશે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી હવે એમાં જે જે ઠરાવ જે અપનાવ્યો છે એ ટોટલ કેટલા દેશોએ એ ઠરાવને અપનાવ્યો છે તો એકસો ને અઠ્યાસી દેશોએ સાથે એ પણ જણાવી દઉં કે ખરેખર યુએનમાં કેટલા સભ્ય દેશો છે તો વન નાઇન્ટી થ્રી છે એમાં એકસો અઠ્યાસી દેશોએ આ ઠરાવને સમર્થન આપેલું છે ઓકે જો હવે યુ એન જી એનું મુખ્ય મથક ક્યાં છે એ પણ જણાવી દઉં કે ન્યુયોર્ક યુએસમાં છે અને જનરલ જે એસેમ્બલી જે છે યુએનની જે જનરલ એસેમ્બલી આપણે જે વાત કરી યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી તો એના પ્રેસિડેન્ટ કોણ છે તો એ પણ યાદ રાખવાની વસ્તુ છે કે તિજની મોહમ્મદ બંદે યાદ રાખજો તિજની મોહમ્મદ બંદે કયો આરોગ્ય વીમા ઉત્પાદન આઈ દ્વારા કોવિડ નાઇન્ટીનના હોસ્પિટલમાં દાખલ સારવાર ખર્ચનું કવરેજ ફરજિયાત બનાવવામાં આવેલું છે તો એ છે આરોગ્ય વીમાનું નામ આપેલું છે આરોગ્ય સંજીવની હવે મિત્રો એ સાથે સાથે આપણને એ સમજવું પણ જરૂરી છે કે આઈ એ આઈ શું છે તો જે રીતે કોઈ પણ એક સંગઠન હોય કોઈ પણ એક સંસ્થાઓ ચાલતી હોય અલગ 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 નાની નાની સંસ્થાઓ હોય તો એ સંસ્થાઓના ઉપર કંટ્રોલ કરનાર જે એક સંસ્થા હોય ગવર્મેન્ટની એ સંસ્થાને કોઈ એક પર્ટિક્યુલર નામ આપવામાં આવેલું હોય દાખલા તરીકે શેર બજાર છે બજારમાં કોઈ પણ જાતનું કંટ્રોલ કોના દ્વારા થતું હોય તો સેબી દ્વારા એ જ રીતે વિમાને લગતું કોઈપણ જાતનું કંટ્રોલ આઈઆરડીએ દ્વારા થાય છે આઈઆરડી આઈઆરડીનું ફૂલ ફોર્મ થશે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા જે રીતે ટેલિકોમ છે તો ટ્રાય હા ટ્રાય એ જ રીતે ઇન્સ્યોરન્સની અંદર આઈઆરડીએ છે જે ઓગણીસો ને નવ્વાણુંમાં એક સ્વાયત્ત સંસ્થા તરીકે એનું એક બાંધ બંધારણ બંધ થયું હતું અને જ્યારે બે હજાર વીસમાં તેને વૈધાનિકનું માન્યતા આપવામાં આવેલી છે જેનું મુખ્ય મથક હૈદરાબાદ તેલંગાણામાં છે જો યાદ રાખજો હૈદરાબાદ હવે તેલંગાણામાં છે આંધ્રપ્રદેશમાં નથી ઓકે અને એના અધ્યક્ષ છે સુભાષ ચંદ્ર ખૂંટિયા ઓકે ચલો નેક્સ્ટ એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા એશિયન ડેવલપમેન્ટ આઉટલુક મુજબ નાણાકીય વર્ષ બે હજાર એકવીસ માટે ભારતની વૃદ્ધિ કેટલી રહેશે તો મિત્રો એની વૃદ્ધિ આ ભારતની વૃદ્ધિ રહેશે ચાર ટકા આપણે આગળ એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે ઘણી બધી માહિતી લઈ ચૂક્યા છીએ તો એ જો માહિતી તમને યાદ હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવવી ઓકે વર્તમાનમાં એનસી એલ ટી ના કાર્યકારી પ્રમુખ કોણ છે તો હવે કેમ આ એન એન સી ચર્ચામાં આવ્યું છે તો જે એનસીએલ ના જે કાર્યકારી પ્રમુખ જે છે બી એસવી પ્રકાશ કુમાર એમને કોરોનાના કારણે ત્રણ મહિનાની મુદત વધારી આપેલી છે હવે એન સી એલ ટી શું છે એ સમજવું પણ જરૂરી છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ શું છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ ઓકે નેક્સ્ટ કઈ વીમા કંપનીને ત્રિશિખર વેન્ચર એલ એલ ઇન બ્રેકેટ ગ્રીન ચેનલ રૂટ હેઠળ દ્વારા ઇક્વિટી હિસ્સાના મંજૂરી આપી હતી તો એ મિત્રો છે રેલીગર હેલ્થ ઇન્સ્યોરન્સ જે ખરેખર હેલ્થ ઇન્સ્યોરન્સ હેલ્થના બાબતની અંદર ખરેખર સારી કંપનીમાં નામના થઈ રહી છે આમ જોવા જઈએ તો જેટલી બી નામ આપેલી છે એપોલિયો છે ફ્યુચર જનરલ છે બજાજ એલિયાન્સ છે બધી જ કંપનીઓનું નામ સારું છે ઓકે પ્રાણા પ્રોજેક્ટ હેઠળ કઈ ભારતીય સંસ્થાએ સ્વદેશી વેન્ટિલેટર માટે પ્રોટોટાઈપ બનાવ્યો છે તો ભારતીય જે સંસ્થા છે આઈ આઈ એસ સી બેંગ્લુરૂ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગલુરુ ઓકે નેક્સ્ટ કોવિડ નાઇન્ટીન સામે લડતા આરોગ્ય વ્યવસાયિકોને રાખવા માટે સ્વ સીલિંગ સીમ સાથે બાયોસ્યુટ વિકસિત કરનાર સંગઠનોનું નામ જણાવો તો મિત્રો એ સંગઠનોનું નામ છે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ક્યુરેન્ટાઇન ઉલ્લંઘન કરનારાઓને શોધવા માટે સરકાર દ્વારા પરીક્ષણ કરાયેલ એપ્લિકેશનોનું નામ જણાવો તો જે મિત્રો એ એપ્લિકેશનોનું નામ છે જીઓ ફેન્સિંગ ગુજરાત સરકારે પણ આવી એક એપ્લિકેશનનું નિર્માણ કરી ચૂકી છે અને એ વાત કરી દઉં છું કે ભારત સરકારે જીઓ ફેન્સિંગની જે રચના કરી છે એની સૌથી પહેલા જો અમલમાં મૂકેલું હોય કોઈ રાજ્યએ તો એ રાજ્યનું નામ છે મિત્રો કેરળ કેરળ કઈ કમ કઈ જગ્યાએ કેરળમાં એનો અમલ કરવાવાળું પહેલું રાજ્ય છે ઓકે એશિયન યુથ રમતોના ત્રીજી આવૃત્તિનું આયોજન બે હજાર એકવીસમાં ક્યાં થનાર છે તો મિત્રો એ થનાર છે ચીનમાં અને ચીન વિશે માહિતી આપણે ઘણી બધી લઈ ચૂક્યા છીએ તો ઘણી બધી આપણે અત્યારે લેતા નથી પરંતુ એક માહિતી અત્યારે આમાં લેવા જેવી છે કે જે હું જણાવી દઉં છું કે એશિયન યુથ રમતોની ત્રીજી આવૃત્તિનું આ આવૃત્તિનું આયોજન બે હજાર એકવીસમાં જે ચીનમાં થવાનું છે તો ચીનના કયા શહેરમાં થવાનું છે એ પૂછાય તો એનું નામ છે સાંતાઉ શેમાં થવાનું છે સાંતાઉમાં જે ક્યારે થશે કે વીસ થી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર એકવીસ ક્યારે થશે વીસ થી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર એકવીસ તાજેતરમાં જ મૃત્યુ પામનાર એડમ લોન્સ સ્લેસિન્જર કોણ છે તો મિત્રો એ એક અભિનેતા નથી એ એક સંગીતકાર છે કોણ છે સંગીતકાર છે એપ્રિલ બે હજાર વીસમાં સમાચારોમાં આવેલા ગીતા રામજી ખાલી જગ્યા છે તો મિત્રો એ ગીતા રામજી જે છે એ વાયરોલોજીસ્ટ છે અને કેમ આ ગીતા રામજીને આપણે યાદ કરવા પડે છે કેમ કે એચઆઈવીની જે રસી શોધાણી હતી એચઆઈવીની રસી શોધવામાં સૌથી મહત્વપૂર્ણ ફાળો આપનાર વ્યક્તિ છે કોઈ હોય તો જે છે ગીતા રામજી ઓકે રોજ

પુરોહિત છે વિશ્વના પર્યટનમાં તેમના શ્રેષ્ઠ યોગદાન માટે કોને આઈઆઈએફટીસી ટુરિઝમ ઇમ્પેક્ટ એવોર્ડ બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવેલ છે તો એ છે મિત્રો જોયા અખ્તર કોણ છે જોયા અખ્તર ઓકે નેક્સ્ટ કઈ નાની એટલે કે સ્મોલ ફાઈનાન્સ બેંકે તેના ગ્રાહકો માટે એનપીસીઆઈ સાથે યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ યુપીઆઈ ક્યુઆર કોડ આધારિત લોન હપ્તાની ચુકવણીની સુવિધા આપી છે તો એ છે જાના ફાઇનાન્સ બેંક ઓકે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે જો નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર